કેમ છે વિદ્યાર્થી મિત્રો, હવે ધોરણ 9 ગણિત સબ્જેક્ટ માં આપણે ગયા નેક્સ્ટ લેક્ચર માં ચેપ્ટર નંબર 1 પૂર્ણ કર્યો હતો, ત્યારે મેં તમને વાત કરી હતી કે આપણે આગળનું ચેપ્ટર જોઈશું, પણ એમાં ચેપ્ટર નંબર 2 સુનિલ સર ચલાવી રહ્યા છે, તો આપણે હવે જોવાનું રહેશે ચેપ્ટર નંબર 3 યામ ભૂમિતિ. યામ ભૂમિતિ આપણે જોવા જઈએ તો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 8 માં આલેખ પત્ર ઉપર આપણે આલેખ દોરતા હતા, ધોરણ 7 માં પણ દોરતા હશો, ધોરણ 6 માં પણ દોરીને આવ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને 6 7 8 માં આપણે આલેખ ચેપ્ટર ભણી ચૂક્યા છે, એમાં x અક્ષ કોને કહેવાય, y અક્ષ કોને કહેવાય, ઉગમ બિંદુ કોને કહેવાય, એ તમને ખ્યાલ હશે, ના હોય તો ધ્યાન આપો. આપણે આગળનું ધોરણ યાદ કરીએ, ધોરણ 6 7 અને 8 બરાબર છે. હવે વિદ્યાર્થી મિત્રો, ખાસ એક ધ્યાન છે, તમે આલેખ પોથીમાં શું દોરતા હતા, x x-યામ અને y-યામ. x-યામ એટલે કોને કહેવાય, x અક્ષ કોને કહેવાય, આડી હરોળ હોય, આડી હરોળ એટલે શું કહેવાય, x અક્ષ. તો આપણે આ રીતે x અક્ષ દોરતા હતા, દોરતા હતા કે નહીં દોરતા હતા, તે રીતે પછી આપણે દોરતા હતા y અક્ષ, ઊભી હરોળ હોય એને શું કહેવાય, y અક્ષ. ખ્યાલ આવે છે. હવે તે રીતે આપણે જોવા જઈએ, x-યામ અને y અક્ષ, x અક્ષ અને y અક્ષ ના છેદ બિંદુ, અહીંયા જે બિંદુ છેદે છે એને શું કહેવાય, ઉગમ બિંદુ કહેવાય. શું કયું બિંદુ કહેવાય, ઉગમ બિંદુ. આવો આપણે ધોરણ 8 માં, ધોરણ 7 માં અને બધા ધોરણ માં આગળ પાછળના ધોરણ માં ભણતા આવ્યા છે. હવે આપણે જોવા જઈએ ધોરણ 9 પ્રમાણે, તો ધોરણ 9 પ્રમાણે યામ ભૂમિતિ માં આપણે અહીંયા મેં થિયરી લખી છે, થિયરી બહુ નાની છે, સમજવા પૂરતી લખી છે, બહુ વધારે પડતું થિયરી ની જરૂર નથી, પણ એમાં દાખલામાં આકૃતિ દોરશો તો તમને વધારે ખ્યાલ આવશે, x-યામ અને y-યામ બરાબર. આપણે ધોરણ 8 માં પણ ભણ્યા છીએ x-યામ અને y-યામ, તે રીતનું જ આ ચેપ્ટર છે, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. અમુક દાખલા આપણે ધોરણ 8 માં આ રીતે પણ ભણ્યા છીએ અને અમુક દાખલા આપણે ધોરણ 8 માં યામ ભૂમિતિ અનુસાર પણ દાખલા ભણ્યા છે. કઈ રીતે હું તમને બતાવું, એક આડી હરોળ દોરતા હતા, એક ઊભી હરોળ દોરતા હતા, આમાં આપણે આ બાજુને શું કહેવાય, x અક્ષ, સામેની બાજુને શું કહેવાય, x ડેશ, આ બાજુ શું આવે, y, સામે શું જાય, y ડેશ. હવે x અક્ષ અને y અક્ષ ના શિરો બિંદુ એટલે અહીં આપણે જે બિંદુ છેદે છે તેને શું કહેવાય, ઉગમ બિંદુ કહેવાય. કયું બિંદુ કહેવાય, ઉગમ બિંદુ. એ રીતે આ બાજુ કઈ સંખ્યા લેવામાં આવે છે, ધન સંખ્યા, આ બાજુ કઈ સંખ્યા લેવામાં આવે છે, ઋણ સંખ્યા. તે રીતે y અક્ષ પર આ બાજુ કઈ સંખ્યા લેવામાં આવે છે, ધન સંખ્યા, અને y ડેશ પર કઈ સંખ્યા લેવામાં આવે છે, માઇનસ વાળી સંખ્યા. આ રીતે આ આપણે ધોરણ 9 માં પણ આવશે, એટલે ખાસ ધ્યાન રાખજો. આપણે આ બાજુ સંખ્યા લખીશું, અહીંયા આપણે તો પહેલા શૂન્ય જ મળે છે, અહીંયા 1 2 3 4 5, તો આ બાજુ પણ આપણે 1 2 3 4 5 બરાબર ને. તે રીતે આ બાજુ શું આવશે, -1 -2 -3 -4 અને -5. તે રીતે અહીંયા પણ -1 -2 -3 -4 અને -5. આ રીતે આપણે સંખ્યા દર્શાવી, તેમાં આપણે જોતા હતા કે આપણે અહીંયા 3 તો અહીંયા આપણે લખતા હતા બરાબર ને, આ બાજુ 3 તો સામે કઈ સંખ્યા આવે છે, 2, તો પહેલી સંખ્યા x અક્ષની લખાય છે 3 અને 2. આ રીતે આપણે કોઈ સંખ્યા લખતા હતા ને, એમાં પછી આપણે આ રીતે કંઈક લાઈન દોરતા હતા ધોરણ 8 માં બરાબર ને, કે ક્યારેક સીધી લાઈન આવતી હતી, ક્યારેક આડી લાઈન આવતી હતી, કોઈ પણ રીતે ધોરણ 8 માં આવતું તો. હવે આ રીતે ધોરણ 9 માં પણ આવે છે, આ મેં તમને બતાવ્યું, ધોરણ 9 નું બતાવ્યું છે બરાબર છે. એટલે આપણે અહીંયા લખ્યું છે કે x અક્ષ કોને કહેવાય, બધાને ખ્યાલ હશે કે x અક્ષ કોને કહેવાય. તો આલેખ પત્રમાં દોરેલી આડી હરોળને x અક્ષ કહેવાય, આ જે આડી હરોળ દોરી એને શું કહેવાય, x અક્ષ બરાબર છે. પછી એમાં કીધું છે કે y અક્ષ કોને કહેવાય, વિદ્યાર્થી મિત્રો y અક્ષ કોને કહેવાય, તો એમાં આપણે લખશું કે આલેખ પત્રમાં દોરેલી ઊભી હરોળને y અક્ષ કહેવાય. હવે આપણે આ જે ઊભી હરોળ દોરીએ એને શું કહેવાય, y અક્ષ બરાબર છે. પછી એમાં કીધું છે યામ સમતલનો મુદ્દો કીધો છે, એમાં જે ગણિતશાસ્ત્રીની વાત કરી છે, તેને તે કાર્તિના નામ પરથી કાર્તિજ્ય યામ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે.
બરાબર છે એ ગણિતશાસ્ત્રી જે છે એના નામ પરથી આપણે આ ચેપ્ટરમાં કાર્તિજીય યામ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે તો એનું આપણે જોઈ યામ સમતલમાં બિંદુનો સ્થાન દર્શાવતી જે પદ્ધતિ ઉપયોગમાં લેવામાં આવે છે તે મહાન ગણિતશાસ્ત્રી રેને દે કાર્તિના નામ પરથી કાર્તિજીય યામ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે કઈ પદ્ધતિ કીધી છે કાર્તિજીય યામ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે અને બંને અક્ષોને યામાક્ષો કહેવામાં આવે છે બંને અક્ષ એટલે y અક્ષ અને x અક્ષ છે એ બંનેને શું કહેવામાં આવે છે યામાક્ષો કહેવામાં આવે છે આવું ધોરણ 8 માં હતું તો યામાક્ષો નહીં ધોરણ 9 માં આવ્યું છે x અક્ષની સામે કયો અક્ષ આવે x ડેશ અક્ષ y ની સામે y ડેશ બરાબર આ જે યામાક્ષો રહ્યા એ શું કહેવાય યામાક્ષો કહેવાય x અક્ષ અને y અક્ષ બરાબર છે એ રીતે આપણે આગળ જોઈએ કે સમતલ યામ સમતલની વાત કરી છે કોઈ સમતલ છે ને યામ સમતલ કહેવાય અથવા કાર્તિજીય સમતલ કહેવાય અથવા xy સમતલ કહેવાય આને ત્રણ રીતે નામ લખી શકાય છે કે યામ સમતલ અથવા કાર્તિજીય સમતલ અથવા xy સમતલ ચાલો વિદ્યાર્થી મિત્રો એટલે ખાસ ધ્યાન રાખજો આને ત્રણ રીતે નામ લખી શકાય છે x યામ સમતલ બરાબર છે xy સમતલ કાર્તિજીય યામ સમતલ અને યામ સમતલ આ ત્રણ રીતે એને નામ લખી શકાય છે એટલે ખાસ ધ્યાન તો ધોરણ 9 માં પણ આ રીતે જ આવશે આપણે એક આડી હરોળ દોરવાની એને x દે x અક્ષ અને સામે x ડેશ અક્ષ પછી ઊભી હરોળ દોરો તો y અક્ષ અને નીચે y ડેશ અક્ષ અને જ્યાં બિંદુ બંને છેદે છે x અક્ષ અને y અક્ષના શિરોબિંદુ જ્યાં છેદે એને કહેવામાં આવે છે ઉગમ બિંદુ કયો બિંદુ કહેવામાં આવે છે ઉગમ બિંદુ આમાં પણ આપણે આ બાજુ બંને પ્લસ વાળી સંખ્યા લેવામાં આવે છે આ બાજુ માઈનસ પ્લસ વાળી સંખ્યા લેવામાં આવે છે આ બાજુ બંને માઈનસ વાળી સંખ્યા લેવામાં આવે છે અને આ બાજુ પ્લસ માઈનસ વાળી સંખ્યા લેવામાં આવે છે બરાબર છે આ મે નિશાની બતાવી છે ખાસ ધ્યાન રાખજો ફરી એકવાર જોઈ કઈ બાજુ કઈ સંખ્યા આવે છે બરાબર વિદ્યાર્થી મિત્રો એટલે તમને પણ ખ્યાલ આવે કે સંખ્યા કઈ કઈ દર્શાવવાની આવે છે આપણે જે આલેખ કર્યો છે ને એમાં આ બાજુ આપણે પ્લસ અને પ્લસ વાળી સંખ્યા દર્શાવાય છે x અક્ષ ઉપર પેલા પ્લસ અને y અક્ષ ઉપર પ્લસ સંખ્યા દર્શાવવામાં આવે છે તેની સામેની બાજુ આપણે માઈનસ અને પ્લસ વાળી સંખ્યા દર્શાવે છે માઈનસ ના બાજુ પ્લસ જ હોય છે તે રીતે નીચેના ભાગમાં ડાબી બાજુની સંખ્યામાં બંને બાજુ આપણે કઈ સંખ્યા દર્શાવાય છે માઈનસ અહીંયા માઈનસ તો અહીંયા પણ માઈનસ સંખ્યા હોય છે તે રીતે સામેની બાજુમાં પ્લસ અને માઈનસ વાળી સંખ્યા દર્શાવાય છે આ x અક્ષ ઉપર પ્લસ સંખ્યા હોય છે અને y અક્ષ y ડેશ ઉપર માઈનસ વાળી સંખ્યા હોય છે આ રીતે આપણે સંખ્યા દર્શાવી શકીએ છીએ જેથી કરીને આપણે આલેખ દોરવામાં અને આને દર્શાવવામાં કોઈ પ્રોબ્લેમ થાય નહીં તે રીતે આપણે અહીંયા જોઈ આગળનો પોઈન્ટ યામ સમતલ કે સમતલમાં એક સમસ્થિતિ એને કહેવાય આડી રેખા અથવા આડી રેખાને કહેવાય સમસ્થિતિ અને બીજી શિરોલંબ ઊભી બીજી શિરોલંબ એને શું કહેવાય ઊભી એવી બે પરસ્પર લંબ રેખાઓ દોર તો આપણે આ આડી રેખા દોરી છે એને શું કહેવાય સમસ્થિતિ રેખા કહેવાય અને ઊભી રેખા દોરી છે એને શિરોલંબ રેખા કહેવાય જે બંને પરસ્પર લંબ રેખા દોરો તેમના છેદ બિંદુઓને ઉગમ બિંદુ કહેવામાં આવે છે અને સમસ્થિતિ રેખાને x અક્ષ અને શિરોલંબ રેખાને y અક્ષ તરીકે ઓળખવાય છે તે રીતે આગળનો પોઈન્ટ કીધો છે કોટી કોને કહેવાય ને ભુજ કોને કહેવાય તો a ને p નો x યામ એને કોટી કહેવાય તથા b ને p નો y યામ એને ભુજ કહેવાય બરાબર છે a નો p નો x યામ એને શું કહેવાય કોટી તથા b ને p નો y યામ એને શું કહેવાય ભુજ કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે ભુજ કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો એટલે ખાસ ધ્યાન રાખજો આ જે આપણે જોયું છે
એ આપણે ચેપ્ટર નંબર 3 ની યામ ભૂમિતિની આપણે થિયરી જોઈ છે. હવે આગળ જે દાખલા આવવાના છે સ્વાધ્યાય 3.1 માં એમાં જ્યાં દાખલા દીધા છે એ પ્રમાણે આપણે દાખલાની ગણતરી કરશું અથવા દર્શાવવાનું કીધું છે તો દર્શાવશું અથવા પ્રશ્નનો જવાબ લખવાનો કીધા છે તો પ્રશ્નનો જવાબ લખશું. પણ કહેવાનો મીનિંગ એ છે કે આ થિયરી નવા ચેપ્ટરનું નવા પેજ ઉપર લખવાનું રહેશે અને ચેપ્ટરનું નામ ધોરણ બરોબર અને ડેટ ખાસ લખવાનું ભૂલતા નહીં બરોબર. તમારે અનુક્રમણિકા દોરી હોય તો ઠીક છે, ના દોરી હોય તો પણ ચાલશે, દોરી હોય અથવા આવેલી હોય તો લખવું હોય તો છૂટશે અને ના લખવું હોય તો પણ છૂટશે. પણ એડિંગ જ્યાં તમે ચેપ્ટર નંબર 3 નું મારો છો ત્યાં ડેટ ખાસ નાખવાનો અમને વિનંતી, એટલે ખ્યાલ આવે આપણે કઈ ડેટે કઈ ચેપ્ટર ભણ્યા હતા બરોબર છે. એટલે ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, આ થિયરી આપણી અહીંયા સંપૂર્ણ રીતે પૂરી થઈ છે બરોબર વિદ્યાર્થી મિત્રો, એટલે ખાસ ધ્યાન રાખજો. અને આ થિયરી પૂરી થયા પછી આપણે આગળ હવે જોશું સ્વાધ્યાય 3.1 એ નવા લેક્ચરમાં, એટલે કે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. ત્યાં સુધી નમસ્કાર.